Hello students, today again we are with our topic unit operations and unit processes, right? In that we were discussing about typical symbols of flow sheet. Earlier we have discussed many. આગળના લેક્ચરના મેં તમને ઘણા બધા સિમ્બોલ્સ એ બતાવ્યા, કેવી રીતે ડ્રો કરવા તે સમજાવ્યું અને તમને તેનું જે ઇમેજ છે એ બતાવી કે તમે સિમ્બોલ્સ જે ટિપિકલ સિમ્બોલ્સ જે યુઝ થાય છે ફ્લોશીટના અંદર તેને તમે કેવી રીતે ડ્રો કરવાના છે, શું સિમ્બોલ છે એ તમને મેં બતાવ્યા, બરાબર. જેના અંદર મેઇનલી આપણે ઘણા જ સિમ્બોલ્સ જોયા, હીટ એક્સચેન્જર, વોટર કૂલર, સ્ટીમ હીટર, રીબોઇલર, ઇજેક્ટર, હીટિંગ કોઇલ્સ, સેન્ટ્રીફ્યુગલ પમ્પ્સના જોયા, કુલિંગ કોઇલ્સ જોઈ, કમ્પ્રેસર જોયું, ટેન્કનો સિમ્બોલ, કોલમ, કુલિંગ ટાવર, ડીમિનરલાઇઝરનો સિમ્બોલ, ત્યારબાદ સીવર ટ્રીટમેન્ટ સિસ્ટમ જોઈ, વોટર ટ્રીટમેન્ટ સિસ્ટમ જોઈ, ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટનો સિમ્બોલ જોયો, ત્યારબાદ આપણે હોરિઝોન્ટલ ટેન્ક, વર્ટિકલ ટેન્ક જોઈ, એના સિમ્બોલ્સ જોયા, ત્યારબાદ આપણે રિએક્ટર અને જેકેટેડ રિએક્ટરના સિમ્બોલ્સ જોયા હતા, ત્યારબાદ આપણે એર પ્લાન્ટ અને ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનના સિમ્બોલ જોયા, ચીમની અને થર્મલ ફ્લુઇડ હીટરના સિમ્બોલ્સ જોયા તમે, બોઇલરનો સિમ્બોલ તમને બતાવ્યો, બેલ્ટ કન્વેયરના સિમ્બોલ જોયો, ફ્લો કન્વેયરનો, કન્ટિન્યુઅસ ફ્લો કન્વેયરનો સિમ્બોલ એ તમને બતાવ્યો, ત્યારબાદ હેલિકલ કન્વેયરનો સિમ્બોલ બતાવ્યો અને ત્યારબાદ જો ક્રશર અને રોલ ક્રશર તે બંને સિમ્બોલ્સ બતાવ્યા. દરેક જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા એક્ઝામ્સના માટે. એક્ઝામના અંદર સિમ્બોલ એ પૂછાય છે એટલે તમે તેને પેપરમાં ડ્રો કરીને પ્રેક્ટિસ કરી લેવાની છે જેથી એક્ઝામના અંદર તમે સારો સ્કોર કરી શકો. હવે આપણે જે છે એ ઇવોપોરેટરના સિમ્બોલ્સ જોઈશું. ઇવોપોરેટર જે તમે અહીં જોઈ શકો છો, વર્ટિકલ ઇવોપોરેટર છે અને હોરિઝોન્ટલ ઇવોપોરેટર્સ છે. તો જ્યારે ફ્લો શીટના અંદર ઇવોપોરેટર બતાવવાના હોય, ઇવોપોરેટર્સ, ત્યારે વર્ટિકલ ઇવોપોરેટરને આ રીતે બતાવાય છે. તમે જોઈ શકો છો ઊભો સિલિન્ડરના જેવું ડ્રો કરેલું છે. હોરિઝોન્ટલ ઇવોપોરેટરને બતાવવાનું હોય ત્યારે આ રીતે આખી જ ફિગરે ડ્રો કરવાની છે, બરાબર. આ રીતે આખો સિમ્બોલે તમારે બનાવવાનો છે. ઇવોપોરેટર એટલે જેના અંદરથી ઇવોપોરેશન થઈને ગેસીસ બહાર નીકળે છે. તો તમે જોઈ શકો છો કે ઉપરનો એરો જે જાય છે કલેક્શન ઓફ ગેસીસ માટે જાય છે, બરાબર. અને હોરિઝોન્ટલ અને વર્ટિકલે ઇવોપોરેટર સિલિન્ડર બતાવ્યા છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ જે સિમ્બોલ છે એ જોઈએ તો એ છે વેપોરાઇઝરના. તો વેપોરાઇઝરના અંદર બે વેપોરાઇઝર્સ અહીંયા બતાવેલા છે, વર્ટિકલ જેકેટેડ વેપોરાઇઝર અને હોરિઝોન્ટલ જેકેટેડ વેપોરાઇઝર. તો આ બંને વેપોરાઇઝર્સના સિમ્બોલ એ અહીંયા બતાવેલા છે. હીટિંગ મીડિયા તમે જોઈ શકો છો બંનેના અંદર એ ડ્રો કરેલું છે. અને આ રીતે વેપોરાઇઝર્સને તમારે આવી રીતે ડ્રો કરીને બતાવવાના છે, વર્ટિકલ એટલે કે ઊભો અને હોરિઝોન્ટલ એટલે કે આડો એ તમારે વેપોરાઇઝર્સ બતાવવાના છે, બરાબર. તો ફિગરને પ્રોપરલી જોઈ લો, તે ઉપરાંત તેનું PDF ફોર્મ પણ અમે ગ્રુપમાં શેર કરવાના છીએ જેથી સિમ્બોલ્સ એ તમે પેપર વર્ક કરીને ઘરે તમારે પ્રેક્ટિસ કરવાની છે અને તમે તેને યાદ કરી શકો છો, બરાબર. વર્ટિકલ જેકેટેડ વેપોરાઇઝર અને હોરિઝોન્ટલ જેકેટેડ વેપોરાઇઝર એ તમે અહીં જોઈ શકો છો. હવે જે છે આપણે ફર્નેસની વાત કરીએ તો અહીં ફર્નેસીસ બોઇલર્સ એ આપેલા છે. બોઇલર અગાવે તે તમને ફિગરના અંદર બોઇલર બતાવી દીધું છે પણ અહીંયા વોટર ટ્યુબ
ને યુટિલિટી તમે જોઈ શકો છો તે રીતે. અહીં બોઈલર એ બતાવેલું છે. ફાયર ટ્યુબવાળું છે બોઈલર, અને એક છે વોટર ટ્યુબ અને યુટિલિટીવાળું બોઈલર છે. તો બંને બોઈલરના અંદર એ ડિફરન્સ છે, તમે જોઈ શકો છો. તો ફીડ સોરી ફ્યુઅલ એન્ડ એર પાસીસ થ્રુ ઇટ એમ બતાવવામાં આવ્યું છે. ત્યારબાદ બોઈલર ફીડ વોટરનો સિમ્બોલ એરો માર્ક આપેલો છે. પછી અંદર તમે જોઈ શકો છો તો તે રીતે કોઇલ આપેલી છે, જે બોઈલરનો મેં તમને અગાઉ વાત કરી તે રીતે બોઈલરનો સિમ્બોલ છે. ત્યારબાદ તમે જોઈ શકો છો તે રીતે ફ્યુઅલ ગેસ ઇઝ કમ્સ આઉટ ફ્રોમ ઇટ. હવે બીજાના અંદર જોઈ શકે તો ફાયર ટ્યુબવાળો છે, ફ્યુઅલ એન્ડ એર પાસીસ થ્રુ ઇટ, બરાબર, અને ગેસીસ કમ્સ આઉટ ફ્રોમ ઇટ. બોઈલર ફીડ વોટર એ ત્યાંથી એન્ટર કરવામાં આવે છે, અને સ્ટીમ કમિંગ આઉટ ફ્રોમ બોઈલર. એ તમે પ્રોપરલી તમે ફિગરના અંદર આખું જોઈ શકો છો. જે સિમ્બોલ છે તમારે આ રીતે ડ્રો કરવાનું છે, ફાયર ટ્યુબવાળો અને વોટર ટ્યુબવાળો જે છે એ તમે આ બાજુનો સિમ્બોલ છે, બંને વચ્ચેનો ડિફરન્સ છે બોઈલરના સિમ્બોલની અંદર. તો આ રીતે બંને બોઈલર્સ તમે અથવા તો ફર્નેસીસ જેને અહીંયા લખેલું છે એ પ્રમાણે તમે ડ્રો કરી શકો છો. ત્યારબાદ નીચે તમે જુઓ તો અવનનો સિમ્બોલ છે, બરાબર, હીટિંગ વેન્ટ, જ્યાંથી અવનના અંદર મટીરિયલ મૂકવામાં આવે, બરાબર. અને અંદર મટીરિયલ જે છે અવનના અંદર મેઇનલી આપણે ડ્રાઇંગ પ્રોસેસ માટે અને રિએક્શન માટે ટેમ્પરેચર સેટ કરવા માટે આપણે જનરલી એ મિક્સરને એના અંદર મૂકતા હોઈએ છીએ. તો તે રીતે તમે અહીંયા અવનનો સિમ્બોલ પણ એ જોઈ શકો છો. ઓવન, હીટિંગ મીડિયા, વેન્ટ, એરો માર્ક્સ છે રેક્ટેંગલના ઉપર. અને આ રીતે તમારે એક્ઝામના અંદર ઓવન માટે સિમ્બોલ પૂછાયો હોય તો તમારે આવી રીતે ડ્રો કરવાનું છે. તમારે તેની પ્રેક્ટિસ કરવાની છે ડ્રો કરીને ઘરે. હવે આપણે નેક્સ્ટ સિમ્બોલ એ લઈશું. તો તે આપણે લઈએ છીએ જેકેટેડ રિએક્ટર એન્ડ સેપરેટર. આપણે પહેલાં જેકેટર રિએક્ટર લઈ લઈએ અને ત્યારબાદ સેપરેટર્સ લઈશું. તો જેકેટેડ રિએક્ટર માટે તમે જોઈ શકો છો અહીં, જેકેટેડ મીન્સ લેયર આઉટસાઇડ ઓફ ધેટ વેસલ, એટલે કે વેસલના બહાર એક જેકેટ જેવું બનાવવામાં આવ્યું હોય, લેયર બનાવવામાં આવેલું હોય, બીજા કોઈ મેટલનું જેકેટિંગ કરવામાં આવેલું હોય, તેને આપણે જેકેટેડ રિએક્ટર કહીએ છીએ. તેના અંદર તમે સ્ટરર અને ક્લોઝ સિસ્ટમ તમે જોઈ શકો છો. તો આ રીતે તમારે જેકેટેડ રિએક્ટર એ એક્ઝામના અંદર જો સિમ્બોલ પૂછાયો હોય તો તમારે જેકેટેડ રિએક્ટરનો સિમ્બોલ એ આ રીતે દેખાડવાનો છે, બરાબર, જેકેટેડ રિએક્ટર એન્ડ સેપરેટર્સ. સેપરેટર્સ એ હવે આપણે લઈશું. અત્યારે તમે જેકેટેડ રિએક્ટર લઈ લો. જેકેટેડ રિએક્ટરના અંદર રિએક્શન મિક્સર બહાર ન આવી જાય, અંદરનું ટેમ્પરેચર એ મેન્ટેન રહે માટે જેકેટેડ રિએક્ટરના અંદર રિએક્શન કરવામાં આવે છે, જેના અંદર દરેક રો મટીરિયલ એ લઈ લેવામાં આવે છે, બરાબર, રિએક્ટિંગ મટીરિયલ જે છે એડ કરી દેવામાં આવે છે. અને આ રીતે જેકેટેડ રિએક્ટરના અંદર તમે જોઈ શકો છો આ રીતે ડ્રો કરવાનું છે તમારે જેકેટેડ રિએક્ટર. હવે આપણે સેપરેટર્સ લઈએ. તો સેપરેટર્સના અંદર એ આપણે લઈએ છીએ પહેલાં સેન્ટ્રીફ્યુઝ. તો તમે જોઈ શકો છો કે સેન્ટ્રીફ્યુઝર કઈ રીતે બતાવેલું છે. સેન્ટ્રીફ્યુઝ અહીંયા તમે જોઈ શકો છો આ સિમ્બોલ છે સેન્ટ્રીફ્યુઝનો છે, સેન્ટ્રીફ્યુઝ કરવા માટેનો છે. જ્યારે બી તમારે ફ્લો ચાર્ટના અંદર એ સેન્ટ્રીફ્યુઝ બતાવવાનું હોય તો તમારે આવો સિમ્બોલ ડ્રો કરવાનું છે, ડ્રો કરીને પ્રેક્ટિસ કરી લેવાની છે. ત્યારબાદ બેગ ફિલ્ટર તમે જોઈ શકો છો, બેગ ફિલ્ટર છે આ, તો એના માટેનો સિમ્બોલ એ તમે અહીંયા જોઈ શકો છો બેગ ફિલ્ટર.
ફિલ્ટર પ્રોસેસ છે એ અલગ અલગ વચ્ચે લેયર રાખેલા હોય એના અંદરથી ફિલ્ટર થાય છે અને આ રીતે બેક ફિલ્ટર તેને કહીશું. ફિલ્ટ્રેશન પ્રોસેસ એ ફાસ્ટ થાય છે. ત્યારબાદ આપણે લઈશું સાયક્લોન. યુ કેન સી હિયર ધ સિમ્બોલ ઓફ ધેટ. એન્ડ ધેન વી ટેક ધ સિમ્બોલ ઓફ ડીકાન્ડર ઓર સેટલર. ડીકાન્ડર ઓર સેટલર. સેટલર મીન્સ સેટિંગ થાય છે. ડીકાન્ડર મતલબ કે સેટલ થઈ જાય હેવી મટીરિયલ હોય તેના અંદર અને ઉપરથી જે લિક્વિડ જે ફ્લુઇડ હોય એ આપણે તેને ડીકાન્ટ કરીને રિમૂવ કરી શકીએ તો તેના માટેનો સિમ્બોલ છે સેટલર અથવા તો તેને કહીશું ડીકાન્ડર. તો તમે જોઈ શકો છો અહીંયા આગળ ડીકાન્ડર ઓર સેટલર એને કહીશું. કોઈ પણ મટીરિયલ લઈ લેવામાં આવે જેના અંદર સસ્પેન્ડેડ સોલિડ હોય બરાબર પાર્ટિકલ્સ હોય તેને કોઈ પણ મેથડ દ્વારા સેટલ કરી લેવામાં આવે અને ઉપરથી પછી જે ફ્લુઇડ હોય એને ડીકાન્ટ કરી લેવામાં આવે તો એને ડીકાન્ડર સેટલર કહીશું અને જેનો સિમ્બોલ અહીંયા દર્શાવેલો છે. હવે જે છે આપણે કન્ટિન્યુઅસ વોટ પ્રોસેસ ફિલ્ટર લઈશું. કન્ટિન્યુઅસ પ્રોસેસ ફિલ્ટર મીન્સ ફિલ્ટ્રેશન પ્રોસેસ ઇઝ કન્ટિન્યુઅસ બરાબર. કન્ટિન્યુઅસ ફિલ્ટર ફિલ્ટ્રેશન થતું હોય તેના વિશેની વાત કરીએ છીએ. તો ફીડ છે ફિલ્ટ્રેટ કરવામાં આવે વોશ ઉપરથી આપવામાં આવે અને કેક જે છે એ ફિલ્ટર થઈ ગયા બાદ એ કેક મટીરિયલ મળે છે જેના અંદરથી ફિલ્ટ્રેટ રિમૂવ થઈ જાય છે અને જે રેસિડ્યુ જે રહે છે કેક એને કહીશું. તો એ રીતે તમે જોઈ શકો છો કન્ટિન્યુઅસ પ્રોસેસ ફિલ્ટર જેના અંદર પ્રોસેસ એ થ્રુ આઉટ છે કન્ટિન્યુઅસ છે. હવે જે છે આપણે પ્લેટ એન્ડ ફ્રેમ. તો તમે અહીં જોઈ શકો છો ફીડ વોશ ફિલ્ટ્રેટ કેક વોશિંગ બરાબર. એ દરેક વસ્તુ તમે અહીંયા આગળ જોઈ શકો છો કે એક સાઈડથી ફીડ એ એન્ટર કરાવવામાં આવે છે બીજી સાઈડથી ફિલ્ટ્રેટ નીકળે છે. ફિલ્ટ્રેટ નીકળી જાય છે મતલબ કેક છે ત્યાં આગળ રહી જાય છે. વોશિંગ આપવામાં આવે છે ઉપરથી અને વોશ ઓફ થઈને બહાર નીકળી જાય છે. તો તે દરેક વસ્તુ તમે સિમ્બોલના અંદર જોઈ શકો છો. તો આ રીતે તમારે ડ્રો કરવાનું છે તેના માટે. તો અગેન આપણે પહેલેથી રિપીટ કરી લઈશું જે આજે આપણે સ્ટાર્ટ કર્યું તેની વાત કરીએ છીએ. ઈવ ઓપરેટરથી રિપીટ કરીએ છીએ અગેન. ઈવ ઓપરેટર્સ તમે જોઈ શકો છો અહીંયા આગળ વર્ટિકલ ને હોરિઝોન્ટલ બંને જ આપેલા છે. બંનેમાં ડિફરન્સ માત્ર ટેન્ક જેવું ડ્રો કરેલું છે તેનો જ છે વર્ટિકલ ને હોરિઝોન્ટલ. ત્યારબાદ તમે જોઈ શકો છો કે વર્ટિકલ અને હોરિઝોન્ટલ જેકેટેડ વેપોરાઇઝર્સ છે તેના અંદર પણ સેમ વે વર્ટિકલ એ ટ્યુબ જેવું ડ્રો કરેલું છે અને હોરિઝોન્ટલ જે છે અને જેકેટેડ છે એટલે એક આઉટર લેયર બતાવેલું છે. વેપોરાઇઝર્સ વર્ટિકલ જેકેટેડ એન્ડ હોરિઝોન્ટલ જેકેટેડ વેપોરાઇઝર્સ બતાવેલા છે. ત્યારબાદ એ ફર્નેસીસ છે બોઇલર્સ. તો તેના માટેના સિમ્બોલ્સ તમે જોઈ લો. તો આ રીતે વોટર ટ્યુબ વાળો જે છે બોઇલર તે બતાવેલો છે. અગાઉ પણ આપણે બોઇલરનો સિમ્બોલ લઈ લીધો છે. એક સાઈડથી ફ્યુલ એન્ડ એર પાસ કરવામાં આવે છે બીજી બાજુ બોઇલર ફીડ વોટર એન્ટર કરાવવામાં આવે છે. ફ્યુલ ગેસીસ એન્ડ સ્ટીમ કમ્સ આઉટ ફ્રોમ બોઇલર. અને તમે અહીંયા જોઈ શકો છો ફાયર ટ્યુબ વાળું બોઇલર છે. બોઇલર ફીડ વોટર એન્ટર કરવામાં આવે છે. ફ્યુલ એન્ડ એર પાસીસ થ્રુ ઇટ સ્ટીમ્સ કમ્સ આઉટ એન્ડ ગેસીસ કમ્સ આઉટ
તમે જોઈ શકો છો બોઇલર્સના અંદર. ધેન યુ કેન સી ધ સિમ્બોલ ઓફ ઓવન, હીટિંગ, વેન્ટ, એવરીથિંગ યુ કેન સી હિયર. ઇટ ઇઝ વેરી સિમ્પલ. ઓવનનો સિમ્બલ છે એક સાવ સિમ્પલ છે અને ઇઝીલી તમે યાદ રાખી શકો છો. અને રીતે એરો માર્ક સહિત પ્રોપરલી દરેક વસ્તુ એક્ઝામના અંદર પેપરમાં એ તમારે બતાવવાની છે. ત્યારબાદ છે જેકેટેડ રિએક્ટર્સ અને સેપરેટર્સ. તો તેના પહેલાં સૌ પ્રથમ આપણે જેકેટેડ રિએક્ટર, મેં તમને જે કીધું એવી રીતે એક રિએક્ટર છે જેને જેકેટેડ છે એટલે એક આઉટલાઇન આઉટર એ પ્રોટેક્શન જેકેટ જેવું ડ્રો કરેલું છે, રાઈટ. અંદર સ્ટરર છે અને એને બંધ કન્ડિશનમાં છે. જેકેટેડ રિએક્ટર એ હંમેશા પ્રેશર ને ટેમ્પરેચર મેન્ટેન કરી શકાય છે તેના અંદર. અને આવો આખો જ પરફેક્ટ સિમ્બોલ એ તમારે એક્ઝામના અંદર પૂછાય તો તમારે ડ્રો કરવાનું છે. ત્યારબાદ આપણે સેપરેટર્સ લઈ લેશું. તો સેપરેટર્સ લઈએ તો તેના અંદર સેન્ટ્રીફ્યુઝ છે સૌથી પહેલાં, જેના અંદરથી એ આપણે મટીરિયલ અને લિક્વિડ અને સોલિડ પોર્શન એ અલગ કરી શકીએ છીએ. સેન્ટ્રીફ્યુઝના અંદર મટીરિયલ સેન્ટ્રીફ્યુઝ થશે. ત્યારબાદ બેગ ફિલ્ટર છે જેના અંદરથી પણ આપણે સોલિડ મટીરિયલમાંથી લિક્વિડ એ બહાર કાઢી શકશું અને ફિલ્ટરની મદદથી એ ફિલ્ટરેટ નીચે નીકળી જશે અને કેક જેવું મટીરિયલ ફિલ્ટરેટના ઉપર રહી જશે. બેગ ફિલ્ટર યુ કેન સી હિયર, ધીસ ઓલ આર સેપરેટર્સ. સેન્ટ્રીફ્યુઝ, બેગ ફિલ્ટર, સાયક્લોન, ડિકેન્ડર એન્ડ સેટલર, કન્ટિન્યુઅસ પ્રોસેસ ફિલ્ટર એન્ડ પ્લેટ એન્ડ ફ્રેમ ફિલ્ટર જેની વાત કરીએ તો એ દરેક જે છે એ સેપરેટર્સ છે જેના મદદથી સોલિડ કેક મટીરિયલ અને લિક્વિડ એ સેપરેટ કરી શકાય છે. અહીં સાયક્લોન જે છે એ તમે જોઈ શકો છો. ધેન યુ કેન સી હિયર ડિકેન્ડર ઓર સેટલર. ધેન યુ કેન સી કન્ટિન્યુઅસ પ્રોસેસ ફિલ્ટર, મીન્સ ઓલ કાઇન્ડ ઓફ ફિલ્ટર્સ આર ઇન્ક્લુડેડ ઇન સેપરેટર્સ. ધેન યુ કેન સી ધ સિમ્બોલ ઓફ પ્લેટ એન્ડ ફ્રેમ ફિલ્ટર, રાઈટ. બાય યુઝિંગ બાય પ્રેસિંગ પ્લેટ્સ આપણે જે છે મટીરિયલને ફિલ્ટર કરી શકીએ છીએ અને એના અંદરથી ફિલ્ટરેટ રિમૂવ કરી શકીએ છીએ, ડ્રાય કરી શકીએ છીએ. કેક ફોર્મના અંદર મટીરિયલ મળશે, રાઈટ. તો આ રીતે આપણે અત્યાર સુધીના દરેક સિમ્બોલ્સ એ જોયા. હવે આપણે આગળના સિમ્બોલ્સ એ જોઈએ. તો તેના અંદર પ્રોસેસ વેસેલ્સ છે બધા, જેના અંદર પ્રોસેસ થતી હોય એવા વેસેલ્સ છે દરેક. તમે જોઈ શકો છો એટના પ્રોસેસ વેસેલ્સ જેના અંદર અલગ અલગ ટાવર છે અને એના માટેના સિમ્બોલ છે. દરેક ટાવરને તમે જોઈ શકો છો અને આપણે સારી રીતે આને યાદ કરી લેવાના છે ડિફરન્સ સહિત. મેં તમને કીધું એવી રીતના પેન અને પેપર લઈને તમારે તેને ડ્રો કરવાની પ્રેક્ટિસ કરવી પડશે જેનાથી તમે તેને યાદ કરી શકશો. અધરવાઇઝ તમને મેસઅપ થઈ જશે, તમે ભૂલી જશો. સો તમારે લોકોએ આ સિમ્બોલ્સને હું સમજાવું છું કે શું ડિફરન્સ છે અને ત્યારબાદ તમે તેને ડ્રો કરીને તમે એને યાદ કરી શકો છો. પ્રોસેસ વેસેલ્સ જેના અંદર પ્રોસેસ થાય છે એવા બધા ડિફરન્ટ વેસેલ્સ છે જેની અલગ અલગ ટાઈપ્સ છે. તમે જોઈ શકો તો છો ટ્રે વેસેલ, પેક્ડ વેસેલ, બબલ અને સ્પ્રે ટાવર્સ. બધા અલગ અલગ ટાવર્સ છે બરાબર, જેના અંદર ટ્રે ટાવર, પેક્ડ ટાવર, બબલ ટાવર એન્ડ સ્પ્રે ટાવર બરાબર. પ્રોસેસ વેસેલ જેના અંદર રો મટીરિયલની ને એ પ્રોસેસ થાય છે જેના અંદર એ બીજું એ વસ્તુ એડ કરવામાં આવે છે, બીજું રો મટીરિયલ એડ કરવામાં આવે છે એવા બધા પ્રોસેસ વેસેલ્સ છે. તો ફર્સ્ટ વન એ ટ્રે વેસેલ છે. તમે જોઈ શકો છો ટ્રે ટાઈપ અંદર ડ્રો કરેલું છે અલગ અલગ લેયર ત્રણ. પછી છે પેક્ડ વેસેલ. તો પેક્ડ વેસેલને તમે જોઈ શકો છો કે પેકિંગનું સિમ્બોલ એમ ક્રોસ માર્ક અને ફૂલ ટાઈટ પેકિંગ કરેલું હોય તે રીતનું એ સિમ્બોલ બતાવેલું છે જેના પરથી તમે યાદ રાખી શકો છો. ત્યારબાદ બબલ વેસેલ છે, બબલ ટાવર છે. તો તેના અંદર નીચેથી બબલિંગ કરવામાં આવતું હોય તે રીતે ડ્રો કરેલું છે એરોમાર્કથી. ત્યારબાદ સ્પ્રે
टावर छे, स्प्रे वेसल छे। तो स्प्रे वेसल तमे जोई शको छो ऊपर थी स्प्रे करवामां आवतो होय अनदर रो मटेरियल नो, ते रीते रिएक्टर वेसल अहींया आगळ बतावेलू छे, प्रोसेस वेसल बतावेलू छे। तो आ रीते तमे प्रोसेस वेसलना सिम्बोल ए बतावी शको छो। क्लियरली चारे वच्चे खूब डिफरेंस छे। फर्स्ट ट्रे में डिफरंट डिफरंट त्रण लेयर ट्रेस बतावेली छे, એટલે કે આ ટ્રે પ્રોસેસ વેસેલ છે। ત્યારબાદ તમે જોઈ શકો છો કે પેક્ડ પ્રોસેસ વેસેલ અહીં બતાવેલું છે। ત્યારબાદ તમે જોઈ શકો છો બબલ વેસેલ બતાવેલું છે, અને ત્યારબાદ સ્પ્રે વેસેલ પ્રોસેસ વેસેલ બતાવેલું છે, જેના અંદરથી ઉપરથી બીજા કશાકનો સ્પ્રે કરવામાં આવતો હોય અને એને સ્પ્રે વેસેલ કહીશું આપણે। હવે આપણે નેક્સ્ટ સિમ્બોલ લઈએ, એ લઈશું પમ્પ્સ। ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પમ્પ્સની વાત કરીએ તો તેના અંદર એક્સિયલ પમ્પ છે, તમે જોઈ શકો છો આ સિમ્બોલ છે એક્સિયલ પમ્પનું છે, અને બીજો સિમ્બોલ છે એ સેન્ટ્રીફ્યુગલનું છે, સેન્ટ્રીફ્યુગલ છે, સેન્ટ્રીફ્યુગલ પમ્પ્સ જે આપણે ફ્લો શીટ ડ્રો કરતા હોય ત્યારે સેન્ટ્રીફ્યુગલ એ ડ્રો કરવાના થાય ત્યારે તમારે આ રીતનો સિમ્બોલ એ બતાવવાનું છે। અને ત્યારબાદ રોટરી, રોટરી મીન્સ રોટેટિંગ ફર્નેસ, રોટરી મીન્સ રોટેટ થતું હોય એવું કન્ટિન્યુઅસલી, રોટરી અહીં બતાવેલી છે, એ પણ વન કાઇન્ડ ઓફ રિએક્ટર વેસેલ જ છે। અને રેસી પ્રોકેટિંગ, રેસી પ્રોકેટિંગ છે, રાઈટ? તો યુ કેન સી હિયર ધ સિમ્બોલ ઓફ રેસી પ્રોકેટિંગ, તો આ રીતે તમારે દરેક સિમ્બોલ્સ એ બતાવવાના છે। જે દરેક સિમ્બોલ્સ આપણે જોયા એક વખત ફરીથી એ આપણે ઓવરવ્યૂ લઈ લેશું, જેથી તમે સારી રીતે એકબીજાનો ડિફરન્સ એ ફાઇન્ડ આઉટ કરી શકો છો અને વ્યવસ્થિત રીતે એક્ઝામના અંદર બતાવી દઈ શકો છો, અધરવાઇઝ તમને ડ્રો કરવામાં એ પ્રોબ્લેમ થશે। મેં અહીં ડ્રો કરીને બતાવ્યા નથી, ડાયરેક્ટ તમને ડ્રો કરેલા જ બતાવેલા છે। ઇવોપરેટર્સ, જેના અંદર બે ટાઈપના ઇવોપરેટર્સ છે, વર્ટિકલ અને હોરિઝોન્ટલ, એક્ઝામના અંદર તમારે આના અંદરથી ક્વેશ્ચન આવી શકે છે। યુ મે હેવ ક્વેશ્ચન્સ ફ્રોમ ધીસ સિમ્બોલ્સ, સિમ્બોલ્સના ખૂબ સારા એવા માર્ક્સ મળે છે, જો તમે સિમ્બોલ એ પ્રોપરલી બતાવ્યો તો તમને તેના પૂરેપૂરા માર્ક્સ મળે છે। તો સિમ્બોલ્સ તૈયાર કરવા એ તમારા માટે બેનિફિશિયલ રહેશે, એટલે આપણે તેને ફરીથી રિપીટ કરી લઈએ છીએ। ઇવોપરેટર્સ તમે જોઈ શકો છો વર્ટિકલ અને હોરિઝોન્ટલ ઇવોપરેટર છે અહીંયા આગળ। ઇવોપરેશન થવાથી ઉપર ગેસીસ કલેક્ટ થશે, તમે જોઈ શકો છો કે એના અંદર ઉપરના ભાગે એરોમાર્ક કરીને બતાવ્યું છે, કલેક્શન ટેન્ક જેવું, નાની ટેન્ક જેવું, વર્ટિકલ અને હોરિઝોન્ટલ બંને ઇવોપરેટર બતાવ્યા છે। હવે આપણે વેપોરાઇઝર્સની વાત કરીએ તો તેના અંદર પણ વર્ટિકલ અને હોરિઝોન્ટલ વેપોરાઇઝર્સ છે, જેમાં વર્ટિકલ જેકેટેડ વેપોરાઇઝર છે અને હોરિઝોન્ટલ જેકેટેડ વેપોરાઇઝર છે। જેકેટેડ મીન્સ વન આઉટર લેયર, જે પર્ટિક્યુલર વેસેલ હોય, વેપોરાઇઝર હોય, એની બહારના બાજુએ પણ એક બીજું જેકેટ બનાવવામાં આવે, બીજી કોઈ પણ મેટલ યુઝ કરીને કે મટીરિયલ યુઝ કરીને, જેને આપણે જેકેટેડ કહીએ છીએ। તો આ જે સિમ્બોલ છે એ વર્ટિકલ જેકેટેડ વેપોરાઇઝરનો છે। ત્યારબાદ તમે જોઈ શકો છો કે આ જે સિમ્બોલ છે એ હોરિઝોન્ટલ જેકેટેડ વેપોરાઇઝરનું છે, હીટિંગ મીડિયા મતલબ હીટિંગ કોઇલના જેવું અંદર બતાવેલું છે, અને હોરિઝોન્ટલ જેકેટેડ, મેં તમને જેમ વાત કરી તે રીતે જેકેટેડ હોવાથી એક આઉટર લેયર જેવું બતાવેલું છે, જે બીજા કોઈપણ મટીરિયલ કે મેટલના બનેલું હોય છે, જે તેને ટેમ્પરેચર મેન્ટેન કરવામાં અને પ્રેશર મેન્ટેન કરવામાં મદદ કરે છે, જેકેટ
jacket helps in maintaining temperature and pressure. You can see here horizontal jacketed vaporizer and vertical jacketed vaporizer. हवे आपणे बॉयलर्स लई लीए छे. बॉयलर्सनी सीम्बॉल आपणे आगळ पण डिस्कस कर्यो छे. फरीथी अहींया वॉटर ट्यूब एंड यूटिलिटी, फ्यूल एंड एर पासिस थ्रू इट. बॉयलर फीड वॉटर फ्रॉम वन साइड एंटर्स इन टू इट. तमे जोई शको छो. फ्यूल गेसिस कम्स आउट एंड स्टीम्स कम्स आउट, राइट. सो दिस इज अ फिगर सीम्बॉल ऑफ बॉयलर. हियर यू कैन सी फायर ट्यूब बॉयलर. In that, from one side, fuel and air passes through it. Heating coil जो symbol है अंदर ना बाजू ये तो मैं जोई शको छो. Boiler feed water from one side. नीचे नी बाजू ये थी symbol तो मैं जोई शको छो. Boiler feed water. Steams comes out and gases comes out from another side. ये तो मैं व्यवस्थित रीते जोई शको छो वहीं. Then you can see the symbol of oven. सिंपल ए रेक्टेंगल बनावानो छे अने एनो एरो मार्क्स थी हीटिंग मीडिया अने वेंट बतावानो छे. दिस इज अ सिम्बॉल ऑफ टिपिकल सिम्बॉल ऑफ ओवन इन फॉर मेकिंग फॉर ड्रॉइंग फ्लो शीट्स. फ्लो शीट बनावती वखते आ बधा टिपिकल सिम्बॉल्स छे जे घणा वर्षोथी ए आ सिम्बॉल्स ने लई लीधा छे, जेनाथी કોઈપણ ફ્લો શીટ બનાવવું એ ખૂબ જ ઇઝી થઈ ગયું છે. જેના ઉપરથી પ્રોસેસની આખી આઉટલાઇન એ આપણને મળે છે, આખો ઓવરવ્યૂ મળે છે પ્રોસેસનો, જેનાથી પ્રોસેસ વિશે આપણે ડિટેલમાં એક્સપ્લેન કરી શકીએ છીએ બાય ઇટ્સ ફ્લો શીટ. ઇફ યુ વોન્ટ ટુ એક્સપ્લેન એની પ્રોસીજર ધેન યુ કેન એક્સપ્લેન ઇટ વિથ ફ્લો શીટ વેરી ઇઝીલી. એટલે કે કોઈપણ પ્રોસેસનો ફ્લો શીટ ડાયાગ્રામની મદદથી ખૂબ સારી રીતે તે ફ્લો શીટના મદદથી તે પ્રોસેસ આપણે એક્સપ્લેન કરી શકીએ છીએ. કેમ કે તેના અંદર દરેક વસ્તુ ઇન્ક્લુડ થઈ જાય છે. કઈ ટાઈપના રિએક્ટર્સ, કઈ ટાઈપના વેસેલ્સ યુઝ કર્યા છે તે દરેક વસ્તુ ફ્લો શીટના અંદર તમને ખ્યાલ આવે છે. તે ઉપરાંત પણ તેના અંદર એડિશનલ કેટલી ક્વોન્ટિટીઝ એડ કરી છે તે પણ ખ્યાલ આવે છે. તે ઉપરાંત રો મટીરિયલ તરીકે શું યુઝ કર્યું છે અને અંદરના બીજા એ સાઇડ રિએજન્ટ્સનો પણ ખ્યાલ આવે છે જે એડ કરવામાં આવે છે. તે દરેક વસ્તુ કેટલી ક્વોન્ટિટીમાં એડ કરી છે, કેટલું ટેમ્પરેચર છે, કેટલું પ્રેશર છે, દરેક નાની નાની વસ્તુ એ ફ્લો શીટ ડાયાગ્રામની મદદથી, એડિશનલ લેટેસ્ટ ફ્લો શીટ ડાયાગ્રામની મદદથી ખૂબ સારી રીતે સમજાવી શકાય છે. તો તેના લીધે આ દરેક સિમ્બોલ્સ એ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે જે છે આપણે જેકેટેડ રિએક્ટરને સેપરેટર્સ લઈશું, જેના અંદર સૌ પ્રથમ આપણે જેકેટેડ રિએક્ટરની વાત કરી લઈએ. તો જેકેટેડ રિએક્ટર તમે અહીંયા જોઈ શકો છો. મેં તમને કીધું એવી રીતના રિએક્ટર કે જેના અંદર રો મટીરિયલ્સ અને રિએજન્ટ્સ યુઝ કરવામાં આવે છે, જે રિએક્ટરના અંદર રિએક્શન મટીરિયલ લેવામાં આવે છે એને રિએક્ટર કહેવાય છે. જે તમે અહીંયા જોઈ શકો છો, જેના અંદર વચ્ચે સેન્ટરમાં તમે જોઈ શકો છો સ્ટરર છે, જે ઘણા આરપીએમ સ્પીડથી ફરતું હોય છે અને જેના અંદરથી રો મટીરિયલ અને રિએજન્ટ્સની સારી એવી રિએક્શન થઈ શકે. તો આને તમે રિએક્ટર કહેશો. તમારે એક્ઝામના અંદર જો રિએક્ટર પૂછાયા હોય તો તમારે આ રીતે ડ્રો કરવાના છે. જેકેટેડ રિએક્ટરને તમારે આ રીતે દર્શાવવાનું છે, બરાબર. અને જેકેટેડ છે એટલે બહારની બાજુએ એક લેયર બતાવવાનું છે અને જેકેટેડ હોવાથી તે ક્લોઝડ સિસ્ટમ જેવું દેખાઈ રહ્યું છે. તો આ રીતે તમારે ડ્રો કરવાનું છે. જેકેટેડ હોવાના લીધે તેના અંદરનું પ્રેશર અને ટેમ્પરેચર એ મેન્ટેન થશે. તો એના પર્પઝથી તેને તમે ક્લોઝ સિસ્ટમ જેવું બતાવેલું છે. આ ટિપિકલ સિમ્બોલ છે જેકેટેડ રિએક્ટરનો, જે તમારે ડ્રો કરીને પ્રેક્ટિસ કરીને યાદ કરી લેવાનું છે એક્ઝામ માટે. એક્ઝામના અંદર આના અંદરથી ઘણા ક્વેશ્ચન પૂછાય છે અને આ યુનિટ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ રીતે તમે જેકેટેડ રિએક્ટર બતાવી શકો છો. હવે જે આપણે નેક્સ્ટ સિમ્બોલ લઈ લઈએ
આપણે રિપીટ કરીએ છીએ જેથી તમને સારી રીતે સિમ્બોલ સમજાય. સેપરેટર્સ, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સેપરેટર્સ હોય, બરાબર, ઘણી બધી પ્રકારના સેપરેટર્સ હોય જેના કારણે સોલિડ મટીરિયલ અને લિક્વિડ મટીરિયલને આપણે સેપરેટ કરી શકીએ. ઘણીવાર લિક્વિડ મટીરિયલને પણ સેપરેટ કરી શકાય છે અકોર્ડિંગ ટુ ઇટ્સ ડેન્સિટી, બરાબર, ડેન્સિટીના આધારે સેપરેટ કરી શકીએ છીએ. તો ઘણા બધા સેપરેટર્સના સિમ્બોલ આપણે અગાઉ જોયા અને આપણે હવે રિપીટ કરીએ છીએ, જેના અંદર છે સેન્ટ્રીફ્યુઝ છે, બેક ફિલ્ટર છે, સાયક્લોન બતાવેલું છે, ત્યારબાદ ડિકાન્ટર અથવા તો સેટલર બતાવેલું છે, તે ઉપરાંત તેના અંદર કન્ટિન્યુઅસ પ્રોસેસ ફિલ્ટર બતાવ્યું છે જેના મદદથી એ કન્ટિન્યુઅસ ફિલ્ટ્રેશન પ્રોસેસ થાય છે, અને ત્યારબાદ પ્લેટ એન્ડ ફ્રેમ ફિલ્ટર બતાવ્યું છે જેના અંદર પ્લેટને એને પ્રેસ કરીને ફિલ્ટર કરી શકાય છે. તો અહીં આપણે સેન્ટ્રીફ્યુઝ તમે જોઈ શકો છો અને બેક ફિલ્ટર જોઈ શકો છો. સેન્ટ્રીફ્યુઝના અંદર મટીરિયલ સેન્ટ્રીફ્યુઝ થઈ અને લિક્વિડ સેપરેટ થઈ જાય છે અને સોલિડ પાર્ટ રહી જાય છે, તો એ રીતે સેન્ટ્રીફ્યુઝ તમે જોઈ શકો છો. બેક ફિલ્ટર જેને અલગ અલગ બેગ્સના અંદરથી પસાર કરવામાં આવે, મીન્સ વચ્ચે એ મટીરિયલ ભરી દીધેલું હોય છે જેના અંદરથી જે તે એ તમારું રિએક્ટેડ મટીરિયલને પાસ કરવામાં આવે છે અને જેના મદદથી ફિલ્ટ્રેશન પ્રોસેસ થાય છે. તો આ રીતે બેક ફિલ્ટર ડ્રો કરેલું છે, અહીં એનો સિમ્બોલ બતાવેલો છે જે તમારે એક્ઝામના અંદર યાદ રાખવાનું છે. ત્યારબાદ તમારે સેન્ટ્રીફ્યુઝ એ બતાવેલું છે અહીં અને બેક ફિલ્ટર બતાવી દીધું છે. ત્યારબાદ સાયક્લોન અને ડિકાન્ટર બતાવેલું છે, સાયક્લોન અને ડિકાન્ટર બતાવ્યું છે જેના અંદર તમે જોઈ શકો છો કે ડિકાન્ટરના અંદર એ આપણે ડિકાન્ટરના અંદર રિએક્શન કરીને એ તમે જોઈ શકો છો કે જેના અંદર હેવી મટીરિયલ હોય એને ડિકાન્ટ કરી લેવામાં આવે, હેવી છે એ નીચે બેસી જશે અને લાઇટ વેઇટ જે હશે એ ઉપર રહી જશે, બરાબર. તો આ રીતે ડિકાન્ટ પ્રોસેસના મદદથી એ તમે ડિકાન્ટ કરી શકો છો. સાયક્લોન છે જેના મદદથી આપણે તમે ફિલ્ટર કરી શકો છો તેને. ત્યારબાદ તમે જોઈ શકો છો તે રીતે અંદર કન્ટિન્યુઅસ પ્રોસેસ ફિલ્ટર એ અહીં બતાવેલો છે. કન્ટિન્યુઅસ પ્રોસેસ ફિલ્ટર એ તમે જોઈ શકો છો અહીંયા ફિગરના અંદર જે સિમ્બોલ છે, એટલે કે વન સાઈડથી કન્ટિન્યુઅસ ફીડ એન્ટર કરવામાં આવતું હોય, એક સાઈડથી વોશિંગ પ્રોસેસ ચાલુ હોય, બીજી સાઈડથી ફિલ્ટ્રેટ કન્ટિન્યુઅસ બહાર નીકળતું હોય અને અનધર સાઈડથી કેક જે છે જે સોલિડ મટીરિયલ છે એ સેપરેટ થઈ રહ્યું હોય. તો આ રીતે તમે જોઈ શકો છો કે કન્ટિન્યુઅસ પ્રોસેસ ફિલ્ટરના અંદર એ આપણે કન્ટિન્યુઅસલી તેને ફિલ્ટર કરી શકીએ છીએ, જે તમારે સિમ્બોલના અંદર સરસ રીતે બતાવી દીધેલું છે. ત્યારબાદ પ્લેટ અને ફ્રેમ ફિલ્ટર બતાવ્યો છે અહીં, જેમાં તમે જોઈ શકો છો કે વન સાઈડથી ફીડ એટલે કે જે તે તમારું મટીરિયલ છે જેને તમારે ફિલ્ટર કરવાનું છે, સેપરેટ કરવાનું છે, તેને એડ કરવામાં આવે છે. વન સાઈડથી તેને વોશિંગ બી આપવામાં આવે છે, અનધર સાઈડ નીચેના સાઈડથી કેક કલેક્ટ થાય છે અને સામેની બાજુએથી ફિલ્ટ્રેટ નીકળી જાય છે અને વોશિંગ નીકળી જાય છે. તો આ રીતે આપણે દરેક એ તમે કહી શકાય છે કે રિએક્ટર્સ અને સેપરેટર્સ જોયા આ લેક્ચરના અંદર, તેના સિમ્બોલ્સ આપણે ડિસ્કસ કર્યા છે, બરાબર. તે ઉપરાંત આપણે સ્ટાર્ટિંગ એ આપણે ઇવોપોરેટર્સથી કર્યું હતું, અલગ અલગ ઇવોપોરેટર્સ જોયા, વર્ટિકલ ને હોરિઝોન્ટલ ઇવોપોરેટર્સ. તેના પછી આપણે વેપોરાઇઝર્સ જોયા, વર્ટિકલ અને હોરિઝોન્ટલ વેપોરાઇઝર્સ જોયા. ત્યારબાદ આપણે ફર્નેસ જોઈ, વોટર ટ્યુબ ફર્નેસ અને ફાયર ટ્યુબ ફર્નેસ જોઈ, બોઇલર્સ જોયા. ત્યારબાદ આપણે ઓવનનો સિમ્બોલ જોયો,
તમને મેં સમજાવ્યું કે તમારે કઈ રીતે ડ્રો કરવાનું છે. ત્યારબાદ જેકેટેડ રિએક્ટર જોયું, તેના પછી સેપરેટર્સ જોયા અલગ અલગ, ત્યારબાદ તમે અલગ અલગ સેપરેટર્સ જોયા, સેન્ટ્રીફ્યુઝ, બેક્સ, ફિલ્ટર. સેપરેટર્સ મીન્સ આપણે બે વસ્તુને સેપરેટ કરવી હોય તો તેના માટે શું યુઝ થાય, તો તેના માટે સેન્ટ્રીફ્યુઝ, બેક, ફિલ્ટર, સાયક્લોન, ડિકાન્ટર અને વોશ અને કન્ટિન્યુઅસ પ્રોસેસ ફિલ્ટરને યુઝ થતું હોય તે જોયું છે. ત્યારબાદ પ્લેટ અને ફ્રેમ ફિલ્ટર જોયું. ત્યારબાદ આપણે સિમ્બોલ્સ જોયા, એ જોયા, પ્રોસેસ વેસલ્સના જોયા જેના અંદર ટાવર્સ આપેલા છે, ટ્રે ટાવર, પેક્ડ ટાવર, બબલ ટાવર અને સ્પ્રે ટાવર. તો આ રીતે અલગ અલગ ટાવર્સ જોઈ લીધા છે આપણે. ત્યારબાદ એ આપણે ડિફરન્ટ ડિફરન્ટ પમ્પ્સ જોયા છે, એક્સિયલ અને સેન્ટ્રીફ્યુગલ પમ્પ્સ જોયા છે. ત્યારબાદ આપણે રોટરી અને રેસિપ્રોકેટિંગ પમ્પ્સ જોયા છે. રોટરી એન્ડ રેસિપ્રોકેટિંગ પમ્પ્સ જોયા છે આપણે. ત્યારબાદ તો આ રીતે પમ્પ્સ અને એક્સિયલ સેન્ટ્રીફ પમ્પ્સ જોયા તમે, એક્સિયલ અને સેન્ટ્રીફ્યુગલ પમ્પ્સ, રોટરી એન્ડ રેસિપ્રોકેટિંગ પમ્પ્સ જોયા. તો આ રીતે દરેક ડિફરન્ટ ડિફરન્ટ એ આપણે સિમ્બોલ્સ જોયા, તે તમે જે તમે ફ્લોશીટ ડાયાગ્રામ બનાવવા માટે એ યુઝ કરી શકો છો. દરેક સિમ્બોલ્સને તમારે પ્રોપરલી લર્ન કરી લેવાના છે, ડ્રો કરીને તમારે પ્રેક્ટિસ કરી લેવાની છે ઘરે, અને આ રીતે ફ્લોશીટના અંદર યુઝ થતા દરેક સિમ્બોલ આપણે વન બાય વન ડિસ્કસ તમને બતાવી દીધા છે. તે ઉપરાંત આનું પીડીએફ ફોર્મેટ પણ મૂકવામાં આવશે, તમારા પીડીએફ ફોર્મેટ પણ મૂકવામાં આવશે ગ્રુપના અંદર, બરાબર, જે તમને પીડીએફ ફોર્મેટથી પણ બતાવી દેવામાં આવશે. જે ગ્રુપના અંદર આખું જ પીડીએફ ફોર્મેટ શેર કરવાના છીએ, જેનાથી તમે આ દરેક સિમ્બોલ્સની પ્રેક્ટિસ કરી શકો છો. તે ઉપરાંત કેવી રીતે ડ્રો કરવું તેની ડાયરેક્શન, એ આઉટલાઇન મેં તમને આપી દીધી છે. તો આ રીતે એલિમેન્ટરી કોન્સેપ્ટ ઓફ યુનિટ પ્રોસેસ એન્ડ યુનિટ ઓપરેશન્સ આપણે જોયું, જેના અંદર પહેલાં આપણે કન્સેપ્ટ ડિસ્કસ કર્યું, ત્યારબાદ ફ્લો બ્લોક ડાયાગ્રામ જોયા, ત્યારબાદ આપણે ફ્લોશીટ ડાયાગ્રામ્સ જોયા, ત્યારબાદ આપણે ટિપિકલ સિમ્બોલ્સ જોયા, બરાબર. અને હજુ પણ આપણે આગળ એના વિશે ડિસ્કસ કરવાનું છે, હજુ પણ આપણે તેને આગળ ડિસ્કસ કરવાનું છે. તો આ રીતે આપણે ડિસ્કસ કરીને હવે આગળ હજી નેક્સ્ટ લેક્ચરમાં પણ ઘણી માહિતી તમને આપવાની છે. સો સ્ટે કનેક્ટેડ સ્ટુડન્ટ્સ, થેન્ક યુ સો મચ ઓલ, એન્ડ વી આર કન્ક્લુડિંગ અવર લેક્ચર હિયર. સો થેન્ક યુ ઓલ, થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ.